નમસ્કાર, હું નીરવ ગાંધી, પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાટણ લાયન્સ ક્લબ અને લિયો ક્લબ દ્વારા શહેરના બગવાડા ચોકમાં એક શામ પ્રભુ શ્રીરામ કે નામ સંગીત સંધ્યાનો યોજાયો કાર્યક્રમ. અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં રામમય માહોલ બન્યો. કલાકારોએ ભગવાન શ્રીરામના ગીતો ગાઈ ઉપસ્થિત લોકોને રામ ભક્તિમાં તરબોળ કર્યા. પાટણમાં 200 વર્ષ પુરાણા રામજી મંદિર જીર્ણોદ્ધાર નિમિત્તે ભગવાન શ્રીરામની ભવ્યાથી ભવ્ય નીકળી શોભાયાત્રા. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનોએ પ્રભુ શ્રીરામના દર્શનનો લીધો લાવો. અયોધ્યામાં રામ મંદિરની સાથે સાથે જ પાટણમાં રામ મંદિરનો પણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. જોઈએ આજના સમાચાર વિગતવાર. બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. મહોત્સવ અયોધ્યામાં છે, પરંતુ ઉત્સવ પાટણમાં હોય તેવો અનેરો માહોલ ઉમંગ સમગ્ર પાટણમાં જોવા મળી રહ્યો છે. ત્યારે પાટણ લાયન્સ ક્લબ અને લિયો ક્લબ દ્વારા શહેરના બગવાડા ચોકમાં એક શામ પ્રભુ શ્રીરામ કે નામ સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્યાતી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે સમગ્ર દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ભગવાન રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને નિહાળવા લોકો આતુર બન્યા છે અને આ દિવ્ય અવસરને યાદગાર બનાવવા દરેક સ્થળો ઉપર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભગવાન રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠાના આ રૂડા અવસરમાં પાટણ લાયન્સ અને લિયો ક્લબ દ્વારા એક શામ પ્રભુ શ્રીરામ કે નામ સંગીત સંધ્યાનો પાટણના જાણીતા કલાકાર નીરવ ગાંધી ઓર્કેસ્ટ્રાના તાલે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નીરવ ગાંધી સહિત કલાકારોએ આ ભગવાન શ્રીરામના ગીતો ગાઈ ઉપસ્થિત લોકોને રામ ભક્તિમાં તરબોળ કર્યા હતા. આમ લાયન્સ ક્લબ અને લિયો ક્લબના સભ્યો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને નિહાળી રામ ભક્તિમાં લીન બન્યા હતા. બ્રાહ્મણથી માંડી અને વાલ્મીકી સમાજ હોય, પણ દરેકનો ઈષ્ટ દેવ હોય, દરેકનો આરાધ્ય દેવ હોય તો ઈ ભગવાન રામ છે. અને રામને આપણે ખાલી ભગવાન તરીકે માનતા નથી, ભગવાન તો છે પણ રામ એનાથી પણ આગળ છે. રામ એ મારા તમારા આત્મા સાથે, મારા તમારા જીવન સાથે જન્મથી માંડી અને મૃત્યુ સુધી જોડાયેલો શબ્દ છે. પાટણ શહેરમાં પાટણ નગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની મહિલા પાંખ રાષ્ટ્રીય સેવિકા સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાળકોની રામસેના રેલી યોજાઈ હતી. ત્યારે પાટણની જૂની શિશુ મંદિર ખાતેથી 300 ઉપરાંત બાળકો અને દીકરીઓ કેસરીઓ પરિધાનમાં અને રામ લક્ષ્મણ હનુમાનજીની વેશભૂષામાં પગે ચાલતા અને ઊંટલારીઓમાં બેસીને રેલી સ્વરૂપે મુખ્ય બજારમાંથી પસાર થયા હતા. ત્યારે રેલીના માર્ગમાં સૌ રામ ભક્તોએ તેઓનું પુષ્પ વર્ષાથી સ્વાગત કર્યું હતું. ત્યારે રામ નામને ઉજાગર કરતા ભજન અને રામ ગીતો ગાન ગા સાથે નીકળેલી આ રેલીમાં બાળકોએ રામ લક્ષ્મણ તથા હનુમાન સહિત તેમની વાનર સેનાના સ્વાંગ સજ્યા હતા. ત્યાં બાળકીઓએ કેસરિયા પરિધાન કર્યા હતા. આ રેલી મુખ્ય બજારમાં થઈને બગવાડા સુભાષ ચોક થઈને બળિયા હનુમાન મંદિરે પહોંચી હતી. આ રેલીમાં પાટણની શિશુ મંદિર, પ્રેરણા મંદિર, બીડીએ સ્કૂલ, કેકારવ, ગોપાળ ભુવન તથા પાઠદાન કેન્દ્રમાં બાળકો તેમના શિક્ષકો સાથે જોડાયા હતા. તો બગવાડા દરવાજાની અંદર રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનોએ અયોધ્યા મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ રંગોળી દ્વારા બનાવવામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બની હતી. ત્યારે પાટણ રાષ્ટ્ર સેવિકા સમિતિના સભ્યોએ જણાવ્યું હતું,
આજરોજ રામ મંદિર પ્રતિષ્ઠા અંતર્ગત રાષ્ટ્ર સેવિકા સમિતિ પાટણ નગર દ્વારા રામસેના યાત્રાનું આયોજન કરેલ હતું, જેમાં પાટણના હજારેક બાળકો, તમામ શાળામાં ભણતા બાળકો સાથે દરેક સેવા વસ્તીના તમામ બાળકોએ અલગ અલગ પાત્ર રામ, હનુમાન, લક્ષ્મણ, સીતા સાથે વિવિધ અલગ અલગ પાત્રોમાં પોતાનો રોલ ભજવ્યો હતો અને દરેક બાળકોએ રામમય બનીને રામની જય જયકાર બોલાવીને આ યાત્રામાં પોતાનો ભાગ ભજવ્યો હતો. બાવીસમી જાન્યુઆરી અયોધ્યા ખાતે શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઉડાન વિદ્યાલય દ્વારા પાટણ વેરાઈ ચકલા ખાતે આવેલ રામજી મંદિર શાળાના 200 જેટલા બાળકો દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. આ ઉપરાંત ઉડાન વિદ્યાલય દ્વારા બાળકોને શ્રી રામનું લેખન માટે કાગળ આપી શ્રીરામનું લેખન કરાવ્યું હતું. તેમજ શાળા સંકુલમાં પણ ભવ્ય શ્રી રામ ભગવાનની પાલખી યાત્રા ધૂન આરતીનો બાળકોએ લાભ લીધો હતો. તો 22 જાન્યુઆરીના રોજ શાળાના દરેક વાલી મિત્રોને ગ્રુપમાંથી ઓનલાઈન ઝૂમ એપ્લિકેશનથી બ્રાહ્મણો દ્વારા શ્રીરામ ભગવાનની સ્થાપના કરી પૂજા અર્ચના અને મહાઆરતીની લાઈવ પ્રસારણની લિંક મોકલવામાં આવશે. પાટણ શહેરમાં અત્યારે રામ ભક્તિનો જબરજસ્ત મહિમા છવાયો છે, ત્યારે શહેરમાં દરેક સંગઠનો અને રાજકીય પાર્ટીઓના કાર્યકરો રામ ભક્તિમાં લીન બન્યા છે. અયોધ્યામાં આવતીકાલે નૂતન શ્રીરામ મંદિરમાં રામલલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાનો સુવર્ણ અવસર છે, ત્યારે શહેરમાં આમ આદમી પાર્ટી આપ દ્વારા પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સુંદરકાંડના પાઠ અને રામધૂન કરાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપની બાજુમાં આવેલા પરમ શ્રદ્ધેય અને પ્રખર રામ ભક્ત બાલા હનુમાન મંદિરના સાનિધ્યમાં પાટણના કલાકાર રાકેશ પ્રજાપતિ તથા વાદ્યવૃંદ દ્વારા રામ ભક્તો તથા પાર્ટીના કાર્યકરોની સાથે સુંદરકાંડનો પાઠ અને સંગીતમય રમઝટ મચાવવામાં આવી હતી અને ભક્તિમય માહોલ પણ જામ્યો હતો. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા અયોધ્યા ખાતે આગામી 22 જાન્યુઆરીએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની ભવ્ય દિવ્ય પ્રતિષ્ઠા થઈ રહી છે. તે અંતર્ગત સમાજ જીવનમાં પણ રામરૂપી સંજીવન મંત્ર ગુંજતો થાય તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે, ત્યારે યુનિવર્સિટી કેમ્પસમાં 108 કુંડી સમરસતા યજ્ઞ ચાલી રહ્યો છે. આ યજ્ઞમાં યુનિવર્સિટીના તમામ સંવર્ગના કર્મચારીઓ યજ્ઞમાં નાત જાતના ભેદભાવ ભૂલી એક જ મંડપ નીચે ભગવાન શ્રીરામને આહુતિ આપી હતી. યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં જુદા જુદા થીમ આધારિત શ્રીરામ વિષય પર રંગોળી પૂરવામાં આવી હતી. આ સિવાય પાટણવાસીઓ માટે રામના સંદેશ હેતુથી કિંજલ દવે, માયાભાઈ આહિર વગેરેના જાહેર કાર્યક્રમો 18-22 જાન્યુઆરી સુધી યોજાશે. આ કાર્યક્રમોથી રામાયણના પ્રસંગો, સમાનતા, સમરસતા અને સંદેશ, આદર્શ કુટુંબ વ્યવસ્થા, શ્રીરામનું ચરિત્ર, સમર્પણ ભાવ જેવા મૂલ્યો પ્રસારિત કરાશે. અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં રામમય માહોલ બન્યો છે, ત્યારે પાટણ શહેરમાં વર્ષો પુરાણા રામજી મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભગવાન શ્રીરામની ભવ્યાતી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, ત્યારે મોટી સંખ્યામાં નગરજનોએ પ્રભુ શ્રીરામના દર્શનનો લાભ લીધો હતો. પાટણ શહેરના શારદા સિનેમા વિસ્તારમાં ગીરધારી રોડ પર આવેલા સીતારામ ગુરુ ધનુષધારજી ભરતદાસજી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા 200 વર્ષ પુરાણા મંદિરનો જીર્ણોદ્ધાર કરાતા અયોધ્યામાં રામ મંદિરની સાથે સાથે જ પાટણના રામ મંદિરનો પણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં પ્રથમ દિને મહાયજ્ઞ બાદ સાંજે રામજી મંદિરની વિશાળ શોભાયાત્રા નીકળી હતી.
જેમાં ભગવાન શ્રીરામના મુખ્ય રથ સાથે 4 જેટલી માંડવીઓ જોડાઈ હતી, જેમાં નાગલલીમડી યુવક મંડળ, ગુર્જરવાડા યુવક મંડળ, દ્વારકેશ મિત્ર મંડળ, હરસિદ્ધ યુવક મંડળની માંડવીઓ રથયાત્રામાં જોડાઈ હતી, જ્યારે બાળકોએ રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની વેશભૂષા કરી શોભાયાત્રામાં આકર્ષણ જણાવ્યું હતું. જ્યારે બેન્ડ, નાસિક બેન્ડ, શરણાઈ બેન્ડ અને ડીજે દ્વારા ભગવાન શ્રીરામના ભજનોની સુરાવલીઓ સમગ્ર રૂટને રામના નારાથી ગુંજી દીધો હતો, ત્યારે શોભાયાત્રામાં સમગ્ર વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં જોડાતા રથયાત્રા રામજી મંદિરથી નીકળી 3 દરવાજા, મદારસા, સાલીવાડા, નાગલલીમડી ચોક, ખોખરવાડો, નાનીસરા, નૂતન હાઈસ્કૂલ, ગોળસેરી થઈ પરત રામજી મંદિર આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એકવાર નજર. પાટણ લાયન્સ ક્લબ અને લિયો ક્લબ દ્વારા શહેરના બગવાડા ચોકમાં એક શામ પ્રભુ શ્રી રામ કે નામ સંગીત સંધ્યાનો યોજાયો કાર્યક્રમ. અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં રામમય માહોલ બન્યો. કલાકારોએ ભગવાન શ્રીરામના ગીતો ગાઈ ઉપસ્થિત લોકોને રામ ભક્તિમાં તરબોળ કર્યા. પાટણમાં 200 વર્ષ પુરાણા રામજી મંદિર જીર્ણોદ્ધાર નિમિત્તે ભગવાન શ્રીરામની ભવ્યાતિ ભવ્ય નીકળી શોભાયાત્રા. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનોએ પ્રભુ શ્રીરામના દર્શનનો લીધો લાવો. અયોધ્યામાં રામ મંદિરની સાથે સાથે જ પાટણમાં રામ મંદિરનો પણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. આ સાથે આજનું બુલેટિન અહીંયા સમાપ્ત કરી છે. રજા આપશો. નમસ્કાર.